પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની લઈને શંકરસિંહ વાઘેલાની પાર્ટી પ્રજાશક્તિ મોરચો આવ્યો મેદાને. પ્રજાશક્તિ મોરચા પાર્ટી દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને અમદાવાદ શહેર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલમાં દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને છેલ્લા 3 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું હતું, જેને લઈને બધાના વેપાર ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા. તેમ છતાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરાતા પ્રજાને જીવન જીવવામાં હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના પશ્ચિમના પ્રમુખ પ્રહલાદ નાયક અને પ્રવક્તા રણજીતસિંહ ધીલોન દ્વારા જણાવવામાં આવેલ કે આ આવેદનપત્ર આપવામાં આવ્યા બાદ પણ જો સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે તો ગુજરાતભરમાં રસ્તા રોકીને ચક્કાજામ કરશું અને સરકાર સામે વિરોધ દર્શાવીશું. satyade.com અમદાવાદ. હા જી, રણજીતસિંહ ધીલોન, પ્રવક્તા તેમજ મીડિયા ઇન્ચાર્જ પ્રજાશક્તિ મોરચો ગુજરાત પ્રદેશ. માનનીય શંકરસિંહજી વાઘેલા દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે કે ગુજરાતના તમામ કલેક્ટર ઓફિસે તમામ કલેક્ટરશ્રીઓને એક આવેદનપત્ર આપવું કે પ્રજાને જે રીતે સરકાર એ ભાવ વધારો ઝીક્યો છે પેટ્રોલ અને ડીઝલ પર, એ ભાવ વધારા સામેની ઝુંબેશ એક ચાલુ કરવી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવું કે મહેરબાની કરીને આ ભાવ વધારો પાછો ખેંચે, એવું માનનીય શંકરસિંહજી વાઘેલાનો આદેશ મુજબ અમે આજરોજ અમદાવાદ શહેર અને જિલ્લાના કાર્યકર્તાઓ અહીંયા ભેગા થયા છીએ અમદાવાદ કલેક્ટર ઓફિસે, અને સરસ મજાની લાંબી રેલી કાઢી પ્રજાને અંદર ઇન્વોલ્વ કરીને અને પ્રજા જોડે ચર્ચા કરીને આગળ વધ્યા છીએ. અને અત્યારે આવેદનપત્ર આપવાનું કામ અમારા આગેવાનો અંદર ગયા છે, એ આવેદનપત્ર આપી રહ્યા છે. અત્યારની પરિસ્થિતિ જોઈએ તો આ સરકારના કાન ઉપર કોઈ જ વાત પહોંચતી નથી, અથવા પહોંચે છે તો એમણે કાન બંધ કરી દીધા છે. તો અમને એવું લાગે છે અને પ્રજાનો જે પ્રતિસાદ અમને લોકડાઉન પછી લોકોના ખિસ્સામાં ખાવાના પૈસા નથી અને એની જગ્યાએ પેટ્રોલ અને ડીઝલનો અસહ્ય ભાવ વધારો કર્યો છે, જેના લીધે લોકો આકર્ષાયા છે આપઘાત કરવા માટે. એટલે મહેરબાની કરીને આ ભાવ વધારો જો પાછો નહીં ખેંચાય તો અમારું પ્રજાશક્તિ મોરચો જે છે એ આવનારા દિવસોમાં ચક્કા જામનો પ્રોગ્રામ આવશે. આખા અમદાવાદમાં નહીં બસ, નહીં ગાડી, નહીં ઓટો, નહીં સ્કૂટર, નહીં પેટ્રોલ પંપ, કોઈ જ વસ્તુ ચાલશે નહીં, એ અમારી ગણતરી છે. અને દરેક 4 રસ્તા ઉપર, દરેક ગલીએ, દરેક સોસાયટીએ અમે આ અવાજ પહોંચાડીશું. અચ્છા, પેટ્રોલ અને ડીઝલ એ સામાન્ય લોકોની જરૂરિયાત હવે થઈ ગઈ છે, કોઈ પણ ઘરમાં વ્હીકલ હોય તેમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ જરૂરી બન્યો છે. પ્રજાશક્તિ મોરચો ઘરે ઘરે જઈને લોકો વિરોધમાં જોડાય તે બાબતે શું કરશે? એ જ મેં કીધું ને કે દરેક સોસાયટીએ સોસાયટી અમે જઈશું, દરેક મહોલ્લામાં જઈશું, દરેક ચાલીઓમાં જઈશું. અત્યારે જેમ જીવન જરૂરિયાતની વસ્તુ છે પાણી, લાઇટ, એ જ રીતે પેટ્રોલ અને ડીઝલ બી જીવન જરૂરિયાતની વસ્તુ છે. એટલે પ્રજાને આકર્ષવા માટે અને પ્રજા આ સરકારના કાન ખોલવામાં અમારી જોડે આવે એવો અમે પ્રયત્ન જરૂરથી કરીશું. થેન્ક યુ. યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.